નો હંદાય થી જે નાનો હોય ઈ પાણી નો ગ્લાસ ભરીને આવે તો 1.5 કલાક થઈ ગઈ હોય તો 1.5 કલાક પછી આમ પાણી નો ગ્લાસ લઈને આવે ને તો બાપુજી પછી ઊભી બજારે ગંગાજળ ગોતવા નીકળે પણ ગોળાના પાણી નો પાયા સાહેબ એને નરાધમ કહેવાય એટલે મારો કવિ લખે છે દીકરા કરતા દીકરી ભલી અને રાખે બાપની લાજ બે પખા ઉજળા કરે ઈ વાતુ કાને ધરજો આજ દીકરા કરતા દીકરી ભલી અને રાખે બાપની લાજ આદેશની શક્તિ જે છોડી હકે છે સાહેબ પુરુષ ન કરી શકે આદેશની શક્તિ આ માતાઓ બહેનો જેટલા બેઠા છે તમારા આંગણે વહુ આવી હોય ને એ હું લાવી છે એના કરતા કેટલું છોડીને આવી છે એના પર ધ્યાન આપજો મારો બાપજીઓ તો કોઈ જીવનમાં વાંધો નહીં કેટલું લાવી છે એ નહીં કેટલું છોડીને આવી છે એના ઉપર ધ્યાન આપજો જીવનમાં કોઈ દી વાંધો આવે તમારો ગુલામ બની જાવ સાહેબ ઘણા ઘણા નથી બેનો કહેતા તું આ નથી લાવી તે નથી લાવી પૂછડું નથી લાવી ઢીકડું નથી લાવી શું કામ ભલામણા જીવન મળ્યું છે ક્રિકેટ મેચ જેવું નાનું એવું હે વગડ ન છોકરા નહીં થાય ઈ નહીં થાય ભાઈ થોડુંક બાસ ઓછો કરી નાખજો છોકરા પણ એ દખો કરે છે એટલે હવે તો હું ટેવાઈ ગયો હવે મેં ઘણી બહુ કોશિશ કરી સાહેબ બહુ કોશિશ કરી હો આ બધું ખરેખર તો અમારું લોક સાહિત્ય અને હાસ્ય વસ્તુ એવી છે કે આટલો બધો ડખો થતો હોય ને એટલે અમને શબ્દ ન મળે આવું પરાયણે પરાયણે આ બધું ગોતું છું હા શબ્દ ન મળે સાહેબ જેટલી શાંતિ હોય એટલે નજર જ્યાં વહી જાય ને અમારે આખી લિંક તૂટી જાય ખબર ન પડે ક્યાં પૂગ્યા હતા હું છું હા આમ હાંઠીઓ પાણીમાં ઉતાર્યા પછી આખી રાત હાંઠીઓ પાણીમાં જ રહી બીજી વાત વેસડી જાય આખી રાત હાંઠીઓ પાણીમાં જ રહે હવારે કોઈ બાપા આવીને કે બોલો હાંઠીયાનું હું છું બારો કાઢને ગુજરી જાય હા વાત ઈ કરતો હતો કે કેટલું છોડીને આવી છે આ દેશની દીકરી જે સમર્પણ કરે છે દીકરી જે આપે છે સાહેબ કેટલું છોડે છે આ દેશની શક્તિ જે છોડી શકે એ પુરુષ ન કરી શકે જેને જેને દીકરીને વળાવી છે એને ખબર છે એ બાપને ખબર છે કે દીકરી શું પાત્ર છે સાહેબ વાઇટ લેવા મોકલો અને દીવો લઈને આવે એ દીકરી અને વિક્સ લેવા મોકલો અને વિલ્સ લઈને આવે એ દીકરો વાટ લેવા મોકલો અને દીવો લઈને આવે એ દીકરી અને વિક્સ લેવા મોકલો અને વિલ્સ લઈને આવે એ દીકરો દીકરીએ જે સમર્પણ કર્યું છે આ દેશની શક્તિ એ સાહેબ આ દીકરીને જેને વળાવી હોય એને ખબર હોય જેને આંગણેથી 18-18 વર્ષ સુધી જે દીકરી આંગણામાં રમી હોય સાહેબ અને પોતાના બાપની સામું જોઈ પોતાની માં જનેતાની સામું જોઈ અને દીકરી એટલું બોલતી હોય સાહેબ દીકરીની આંખમાંથી આહુડા નથી હો યાદ રાખજો દીકરીના આંખમાં આહુડા નથી પરિવારનો નિતરતો પ્રેમ છે સાહેબ દીકરી જ્યારે બાપનું આંગણું જ્યારે મૂકે છે ત્યારે એક જ વિચાર કરે છે કે મારા બાપનું કોણ મારી માનું કોણ ભોજાએ ધ્યાન રાખશે કે નહીં ભોજાયું જેટલી બેઠી હોય એમાં એક મારી વિનંતી એટલી છે કે તમારા ભાઈના ઘરમાં આવેલી પત્ની હોય એ તમારા માવતરને જો દુઃખી કરતી હોય તો એ તમને નથી ગમતું તો તમે પણ કોઈને ત્યાં પરણીને આવ્યા છો એ પણ તમારા સાસુ સસરા છે મારો બાપ એનું ધ્યાન રાખજો તમારા આંગણે તમારા તમે જેના આંગણે આવ્યા છો એ માવતરનું ધ્યાન જો તમે ન રાખી શકતા હોય તો તમને તમારા ઘરની અંદર તમારા ભાઈના ઘરમાં જે આવી છે એ તમારા માવતરને દુઃખી કરતી હોય તો એ તમને નથી ગમતું મારો બાપ તો તમારી નણંદ જ્યાં સાસરે ગઈ છે એ તમે જે માવતરને દુઃખી કરો છો એને નહીં ગમે આ તો પરસ્પર છે સાહેબ ઘણા ઘણા બહેનો ઘણા એમ કહે છે કે દીકરો કપાતર પાકો મા બાપ વૃદ્ધાશ્રમમાં ગયા કોઈ થી બને જ નહીં સાહેબ આપણને થાવ બદનામ કરી દીધા છે ખોટા હા જે હોય એમ જ કે છે હું તો બધા પ્રોગ્રામમાં કહું છું આ કેસેટ ફેરવી નાખો આ ઊંધી કેસેટ વાગે છે ઘણા એમ કે દીકરો એવો પાક્યો હોય કે બાપુજી બાપ મેં વૃદ્ધાશ્રમ મેં એવું નથી દીકરો તો હારો જ છે હોય કદાચ 5 લાખે એક 5 લાખે એક કાદો નીકળે એમ અને આમાંથી તો 5-1 હારું નીકળે
અહીંયા બેઠા છે એના પૂરતી વાત નથી. આ તો કેસો ટાંકા જગતમાં જે સાંભળે એ બધા માટે વાત છે. કોઈ એવી એવું એવું બંધબેસતું કોઈ ટોપી માથે ન લઈ લેતા. પણ જયારે એ દીકરો મેં એક વસ્તુ સાહેબ નક્કી રાખજો કે દીકરો કુવારો હોય કુવારો ત્યારે કોઈ વૃદ્ધાશ્રમમાં મા બાપને મૂકવા ગયા હોય એવો ક્યાંય તમે દાખલો જોયો પરિણામ પછી જ કેમ? ઘણા એમ કહે છે મા બાપ નથી ગમતા, મા બાપ નહીં સાસુ સસરા નથી ગમતા. હમણાં બે બહેનપણીયું ભેળી થઈ ને તે વાતો કરતી હતી, તે વાતો કરતી હતી કે તારા લગ્ન થઈ ગયા, કે હા લગ્ન થઈ ગયા, લગ્ન થઈ ગયા તો ક્યાં રહ્યો છો? કે છીટીમાં. અચ્છા તો તમારા સાસુ સસરા? તો કે એ તો ગામડે રહે ને. ગામડે કેમ? ગામડે કે આને એને એને કે અહીંનું વાતાવરણ નથી ફિટ થતું. ત્યારે ઓલી બાઈ ઓળખતી હતી એને કે વાતાવરણ તો પેલા તું નો આવી તઈ તો સારું હતું, આ તે આવીને કે વાતાવરણ બગાડ્યું ન કરી, એને તો અહીંયા જ રહેવું હતું. એને અહીં મજા જ આવે છે બોલો. ઘણા મા બાપ મિશ્રા નથી કહેતા અમને અહીં નથી ફાવતું. ખોટી વાત છે સાહેબ. હવે મારે જે વાત કરવી છે એ ભજનની વાત છે. આ બહુ મોટી વજનવાળી વાત છે સાહેબ. આટલું ખાલી જીવનમાં હું તો કહું છું, ભજન કાંઈ કરવાની જરૂર જ નથી, માળા કરવાની જરૂર નથી, ધોઈનું ગાવાની જરૂર નથી, ભક્તિ કોટી કરવાની જરૂર નથી. એક વાતનો મુદ્દો હું તમને અહીંથી આપું, જીવનમાં ઉતારો. જો તમારી ઘરની અંદર રામાયણ નો બની જાય તો મને ફટકેજો સાહેબ. કાંઈ રામાયણ વાંચવાની જરૂર નથી. એક જ મુદ્દો અહીંથી હું આપું તમને કે તમારા સાસુ સસરા, તમારા પતિ અને તમારા પત્ની, બે ન આવે હો, તમારા પત્ની નકર આવડા પાસા એમ કે મારો લોયો આખી રાત અમારું જ કીધું. તમારા પત્ની, તમારી દીકરી, તમારો દીકરો, સાસુ સસરા આ બધા એક થાળીમાં બેસીને ખાતા હોય એને બીજું કોઈ ભજન કરવાની જરૂર નથી. એક સતની નીચે જમતા હોય અને એક જ ભાણે બધા જમવા બેસતા હોય એને કોઈ ભજન કરવાની બીજી જરૂર નથી સાહેબ. કારણ કે શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે જે ઘરની અંદર પ્રેમ હશે, જે ઘરની અંદર લાગણી હશે, પરિબ્રહ્મ પરમાત્મા કૃષ્ણ બોલ્યા છે ગીતાજીની અંદર કે જે ઘરમાં પ્રેમ હશે, જે ઘરની અંદર લાગણી હશે, ત્યાં મારો વાસ હશે ભલામણ. બાકી કઈ ઉલ્લી ઉલ્લી ધૂનું ગાય ભગવાન નો આવે. ડોશીમાં ભગવાન કનૈયાની પૂજા કરતા હતા, તે બાપાએ કીધું કે હું કોણ થા? તે ડોશીમાં કે ભગવાન કૃષ્ણની પૂજા કરું છું. પણ એ કે આ શું મૂક્યું છે? એ દૂધ મૂક્યું છે લાલા ને. પણ લાલો પીવે? એ ન પીવે. પછી ડોશી પી જાઉં. પણ એ કે હું આમ જો હું તને નથી લાગતો લાલા જેવો. બાબો કે હું તને આમ લાલા જેવો નથી લાગતો, મને સાહી દેશો અને ત્યાં દૂધ મૂક્યું છે, જઈ દૂધ માગું તી એમ જ કહેતી હોય, તમને ન હગે, બધું હગે બે તો દૂધ લાલો નથી પીતો, મૂકી દે મારી હામુ એક બોખલું ન પી જાવ તો પાવો બાપો નહીં. પછી ડોશીમાં ધોઈને ગાતા હતા લાલા ને. ડોશીમાં ડોશીમાં નવાજમાં ડોશીમાં ધોઈને ગાતા હતા. એ કે 2001 સાલમાં ધરતીકંપ થયો તો આપ સૌ જાણો છો. તેદુનું અમારા ગામમાં ડોશીનું ધૂન મહિલા મંડળ થપાણું છે. બધી ડોશીઓ ભાંગીમાન તેજીમાન લવિંગમાન ગલીમાન આ પુરુષોત્તમ મહિનો હાલે ને અટાણે તો ડોશીઓ પુરુષોત્તમ મહિનામાં એવું તમને કહું આમ વેવે વરણનું યુવાન હોય ને અને એવા ફડાકા મારતી હોય. અમારે ત્યાં બાજુમાં તો પાપા આખો દી ગોતતા જ હોય. કયા મંદિરે ગયા કાંઈ ખબર નહીં બોલો, આખો દી ગોતતા હોય. ક્યાં કોંતાળને કોઈ ખબર જ નહીં. મંદિરે માવડિયું જાય છે કાંઈ વાંધો નહીં, પુરુષોત્તમ મહિનો છે. પણ ધરતીકંપ છો એ વરહનું અમારે તો મહિલા મંડળ થપાણું છે. બધી ડોશીઓ ભેળી થઈ તે ગલીમાં આખા મંડળના પ્રમુખ છે. બધી બાઈઓ કે બાઈઓ એમ કે ને બાઈઓ આ ચાલો ને કાંઈક બધું રમ્યા આપણે કાંઈક નોખું રમી. તો 80 વર્ષે હું નોખું રમવું, નવીન રમવું હોય એ કે એમ ને કેતી આપણે કાંઈક નવીન રમી લાલા ને લઈ આવી ને મુગટ પહેરાવી ને એવું. એટલે પછી બરોબર કૃષ્ણ નો ફોટો મૂકેલો
લાલા ને મુગટ પહેરાવું ને ગીત ગાય માવડી. લાલા ને મુગટ પહેરાવું રે, લાલા ને અભી પણ પહેરાવું. એ આવું જલા ભાઈ નકરી અવાજ.